હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચોળા ઢોકળી બનાવીશું. એના માટે સૌ પ્રથમ અમે એક વાટકી ચોળા લીધા છે. તો આને સૌ પ્રથમ આપણે કુકરમાં અડધો કલાક સુધી પલાળી રાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણા ચોળા હવે પલળી ગયા છે. હવે એને આપણે બાફવા મૂકીશું અને કુકરમાં 3 વિસલ વગાડીશું. ઓન કરીશું કુકરને. ગેસ ઉપર 3 વિસલ વગાડવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણા ચોળા બફાઈ ગયા છે. હવે એનો આપણે વઘાર કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ચોળા ઢોકળી માટેનો સૌ પ્રથમ ચોળાનો વઘાર કરીશું. એના માટે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ આવી ગયું છે. 1/2 ચમચી જેટલી રઈ એડ કરીશું. 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. પીચ ઓફ હિંગ એડ કરીશું. હવે આપણે ચોળાને એડ કરીશું. એક મોટો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું. હવે આપણે રૂટીનના મસાલા એડ કરીશું. 1 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. 1/2 ચમચી જેટલી હળદર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે એમાં આપણે 1 મોટા કાંગડા જેટલો ગોળ એડ કરીશું. 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. પછી આ બધું મિક્સ કરીને આને હવે ઉકાળવા દેવાનું છે. અને હવે આપણે ચોળા ઢોકળી માટેનો ઢોકળીનો લોટ બાંધીશું. તો ફ્રેન્ડ્સ, આપણે ચોળાનો વઘાર કરી દીધો છે. બધા રૂટીનના મસાલા કરી દીધા છે અને એને હવે આપણે ઉકળતું કરી છે. હવે આપણે ચોળા ઢોકળીનો લોટ બાંધીશું. એના માટે અહીંયા અમે 2 મોટી વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે. 1 મોટી ચમચી જેટલો અજમો લીધો છે. અહીંયા 5-6 નંગ અમે લીલા મરચાં લીધા હતા એ ક્રશ કરી લીધા છે. 1 મોટી વાટકી જેટલી મેથી લીધી છે અને 1 મોટી વાટકી જેટલું લસણ લીધું છે. કોથમીર લીધી છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઢોકળીનો લોટ બાંધીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે. 1 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે. 1/2 ચમચી જેટલી હળદર એડ કરીશું. આ બધું હવે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઢોકળીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આ રીતનો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ મીડિયમ રાખવાનો છે. હવે આપણે ઢોકળીને થેપીશું. આ રીતે વડાની જેમ થેપવાની છે. આ રીતે આપણે બધી ઢોકળીને હવે થેપી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો આપણે જે ચોળાનો વઘાર કર્યો હતો એ હવે ઉકળવા માંડ્યું છે ચોળાનું પાણી. હવે આપણે એમાં ઢોકળી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, ચોળા ઉકળી ગયા છે. હવે આપણે ઢોકળી મૂકીશું.
આ રીતે બધી ઢોકળી મૂકી દેવાની છે. પછી આને આપણે અડધો કલાક સુધી ચડવા દેવાની છે ઢાંકણ ઢાંકીને. ઢોકળી મુકાઈ ગઈ છે, હવે એને ઢાંકણ ઢાંકીને અડધો કલાક સુધી ચડવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી ચોળા ઢોકળી ચડીને રેડી થઈ ગઈ છે અને આ રીતે થોડી રસાવાળી રાખવાની છે જેથી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. અહીંયા એટલે થોડું અંદર ઘી નાખવાનું એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે એને સર્વ કરીશું. તો આપણી ચોળા ઢોકળી આપણે સર્વિંગ ડિશમાં સર્વ કરી દીધી છે. તમે પણ આ રીતે બનાવજો, બહુ જ મસ્ત લાગે છે. અને તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.